તેજલ પંચાસરા બાજુમાં એકદમ ચૂપચાપ સાંભળે છે. આપણી મિત્રો સંસ્કૃતિ છે કે પત્ની બાજુમાં જ બેઠી હોય, જમણી બાજુ બેઠી હોય અને એક પ્રકારનો સહારો હોય છે, પણ એકદમ ફ્રેમમાં કશું જ ના બોલાવીએ ન ચાલે. એટલે એમની પણ જર્ની આપણે આજે એલ્લારોની વાત કરવાના છીએ, પણ એમની જર્ની વિશે વાત કરીએ. આ બંનેને મેં નાટક કરતા સ્ટેજ ઉપર જોયા છે. એટલે અભિષેકને એક્ટિંગનો એટલે પહેલો શોખ કદાચ એક્ટિંગ હતી. અભિષેક એક્ટર પણ બહુ સારો છે. તમારી કહાની અમારે સાંભળવી છે. આ ફિલ્ડમાં તમારું જે આવવાનું છે, નાટક સાથેનો જે તમારો એક નાતો છે એના વિશે. મેં એચકે આર્ટ્સમાં એડમિશન લીધું ત્યારથી ખબર પડી કે અચ્છા આવું પણ થાય. સ્કૂલ વખતે જે નાટકો નાના મોટા કરતા હતા ત્યારે મમ્મી પપ્પા બધા સ્વીકારી લેતા હતા કે અને બિરદાવતા હતા પણ ખરા. પણ કોલેજ વખતે આઈએનટીમાં યુથ ફેસ્ટિવલમાં જે નાટક થાય, રાતોરાત એના રિહર્સલ થાય અને વધારે ટાઈમ આપણા સમાજમાં એક દીકરી એ ઘરમાં ના રહે અને કોલેજમાં હોય એ થોડું સ્વીકાર્યું નહોતું. મમ્મી પપ્પાએ તો પણ થોડા ઘણા અંશે સ્વીકારી લીધેલું, પણ સોસાયટી કે આપણા રિલેટિવ્સ એ બધાએ સ્વીકાર્યું નહોતું. એટલે એમ એઝ સચ સ્ટ્રગલવાળો પીરિયડ રહ્યો હતો એ આખો, કે ભણવામાં મન ઓછું લાગે, સતત એવું થાય કે નાટકો કરીએ. અને એ વખતે સૌમ્ય જોશી મળ્યા કે જેમણે બહુ જ સરસ નર્ચરિંગ કર્યું નાટકમાં અમારું, એટલે એ લકી પાર્ટ હતો. ને એ આખી વસ્તુ એચકેનું ઓડિટોરિયમ, સૌમ્ય જોશીના નાટકો, એ બધું એટલું બધું આકર્ષતું હતું કે એ એજ પર એ જ વસ્તુ કરવાનું સતત મન થતું હતું. અને ઇન બિટવીન અભિષેક મળ્યો ત્યારે એકચ્યુઅલી અભિષેકના મળવાથી છે ને એ બધી વસ્તુની ઊંડાઈ સમજાઈ. અમારા ઘરમાં તો બહુ જ ધાર્મિક વાતાવરણ, એટલે બહુ જ સારી ફિલ્મ હોય તો ક્યારેક પપ્પા જોતા હોય. મને યાદ છે કે નાના હતા ત્યારે નીલકમલ એક વખત તો એવું કહેલું કે હા આ સારી ફિલ્મ છે કે જોવી જોઈએ. અધરવાઇઝ અમારા ઘરમાં ટીવી ચાલુ ન થાય, બહુ વધારે ટીવી જોવાનું નહીં, લાઉડ અવાજ ના હોવો જોઈએ, એ આમ બિલકુલ જેમ સાદા સીધા પરિવારના નિયમો એવા અમારા, પણ થોડું વધારે પડતું ધાર્મિક. પણ અભિષેક મળ્યો ને પછી મને એવું સમજાયું કે અચ્છા નાટકો તો વંચાય પણ ખરા, પછી બિટવીન ધ લાઇન સમજાય પણ ખરા, અચ્છા ડિરેક્શનનું આ પાસું પણ હોય. એટલે એના પછી એ બધું બહુ સુખદ લાગવા લાગ્યું અને જીવનની એક રાહ મળી કે નાટકની સાથે સાથે એક રાહમાં પછી તમે બંને આગળ વધો. હા, પણ નાટક કયું હતું? ઉભી રહે છે અને પછી હું બેસું છું અને પછી એને સવાલ પૂછું છું. અને મને એવું યાદ છે કે નાટક જોતી વખતે મને અમને લોકોને છે ને રિએક્શન સંભળાય લોકોને આય હાય 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 આવું આવું, તો અમે લોકો અંદર જઈને હંમેશા ચર્ચા કરી કે આજે આ આવ્યું, આજે આ આવ્યું એવું એમ. એટલે અમને બી ખબર જ હોય કે આ બહુ ક્યુટ સીન છે, એટલે બહુ આમ બ્યુટિફુલ નાટક. આમ બહુ હેવી હતું નાટક, બહુ સરસ હિન્દુ મુસ્લિમ એકતાની વાત કરતું હતું. ને પેલું ખંજર ઘૂસી ગયું ને એણે કહ્યું કે 10 દિવસની દળમજલની બાદ હાશ આજ સલું પેટમાં કહેતો ગયું, આ પ્રકારના ધારદાર સંવાદો. અને આ કદાચ એકાદ એવી ક્ષણ હતી કે જે રિલીફ આપતી હતી અને બહુ સરસ બ્યુટિફુલ લવ સિક્વન્સ જ. એટલે મેં સરને એ વખતે બી કીધેલું કે સર તમારો લાઈફનો પહેલો લવ સિક્વન્સ હશે આ, તો એમણે એટલો સરસ બ્યુટિફુલી લખેલો. કેમ કે કડીઓ એની પત્નીને એવું કહે છે કે આજે સરસ પેલું એને જે રોજ મળે એમાં પૈસા વધારે મળ્યા છે, એટલે એને એવું છે કે આજે તો શું આપી દઉં આને એમ. એટલો સરસ મજાનો સીન હતો અને અમે કરતા હતા એટલી બધી ઇન્ટેન્સિટી હતી કે અમે એને સિરિયસલી લઈ લીધું. અને અમે સર એ વખતે મજાક કરતા હતા કે ભાઈ તમે તો સિરિયસલી લઈ લીધું બે જણા એમ. અને પછી અમે લોકો અમે અમારું નજીક આવવાનું કારણ એ સાયકલ હતી એકચ્યુઅલી. આ તમને તો ખબર જ હશે, પણ એ સાયકલ વખતે એવું હતું કે સાયકલ લઈને મારે થર્ડ વિંગમાંથી છેક આગળ સુધી આવવાનું, અને જો તમે ફર્સ્ટ વિંગમાં બ્રેક ના વાગે, જો બ્રેક ના વાગી તો તમે પડી જાઓ, ઓડિયન્સમાં જતા રહો સીધા. તો એના રિહર્સલ્સ અમે બહુ કર્યા. અને પછી પેલું વિંગમાં અમારી રાત સીનની રાહ જોતા હોય એટલે ઊભા હોઈએ, સાથે વાતો કરતા હોઈએ. એટલે મારી ને તેજલની દોસ્તી એ સાયકલ પર બની. અને મારા એક મિત્ર છે તો હંમેશા એવી મજાક બી કરે છે કે તમારે સાયકલને સાચવી રાખવાની હતી, તમારા ઘરમાં હોવી જોઈએ એ સાયકલ, એને સ્ટેન્ડ કરીને મૂકો. એને લગતો સવાલ કરીશ. સૌમ્ય જોશી એને આપણે બધા ઓળખીએ છીએ, પણ એના ડિરેક્ટર
એ નાટક એમને લખેલું અને સાથે ખૂબ નાતો અભિષેકને છે. સૌમ્ય જોશી સાયકલ અને આ બંનેની જે દીકરી છે એનું નામ સાંજ છે, એટલે સાથે જુદો ને સૌમ્ય જોશીને આપણે યાદ કરવા પડે. ત્યારે સાયકલમાં તમે જે રીતે એક સીન કરો છો, પછી તમારા બંનેમાંથી કોને કીધું હતું કે આપણે હવે કાયમી સાયકલ ઉપર બેસવું છે? એટલે તમે કીધું હતું કે અભિષેક તારી સાયકલમાં મારે બેસવું છે, તમે કીધું હતું અભિષેક. એટલે આ લોકોને એવું લાગશે કે અમે ખાલી શબ્દો બનાવીએ છીએ, પણ અમારા બેમાંથી કોઈએ કોઈને પ્રપોઝ જ નથી કર્યો. અમે એટલા સરસ મિત્રો હતા કે અમે કલાકો સુધી વાતો કરતા હતા, અને પછી અમને બંનેને એકવાર એવું લાગ્યું અંદરથી કે આપણે સાથે રહેવું જોઈએ લાઈફ ટાઈમ. અને અત્યાર સુધી અમે લોકો મિત્રો જ છીએ, અમે લોકો પતિ પત્નીની જેમ નથી વર્તી શકતા. તો એ મિત્રતા ક્યારે શરૂ થઈ ને ક્યારે એવું લાગવા લાગ્યું? આ અને આ છે ને લગ્ન કરવા માટે બહુ જ જરૂરી મટીરિયલ છે કે તમને કોઈની સાથે મજા આવે અને તમને એવું લાગે જ નહીં કે તમે કોઈની સાથે વાત કરી રહ્યા છો કાં તો સમય તમારો જતો રહ્યો. તો અમે આમ બંને એકબીજાને ક્યારે પ્રપોઝ જ નથી કર્યું, અને પ્રપોઝ કર્યા વગર સાથે થઈ ગયા. અને પછી એવું હતું કે પછી લોકો કહેવા લાગ્યા હતા કે ક્યારે પરણો હતો તમે લોકો, એટલે એવું થયું અને પછી પરણી ગયા અમે લોકો.